અસલામલેકુમ વિદ્યાર્થી મિત્રો મ્યુઝ હાઈસ્કૂલની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છેલ્લા બે વિડીયોની અંદર આપણે એક્સ વાયની રીત લીધી છે આજે આપણે અતિ ઇમ્પોર્ટન્ટ રીત યુવીડી રીતના દાખલા જોવા જઈ રહ્યા છીએ આ રીત મોસ્ટ આઈમ છે આ રીતના આપણે ત્રણથી ચાર દાખલા ગણશું જ્યારે કાલ બે ગણ્યા હતા એક્સ વાયના બે ગણ્યા હતા ત્રણથી ચાર ગણશું કારણ કે આને સમજતા વાર લાગશે દરેક વિદ્યાર્થીએ આ વિડીયો ખાસ જોવાનું છે અને મારી પેન્સિલ ક્યાંથી સ્ટાર્ટ થાય છે ને ક્યાં અંત થાય છે એ ખાસ જોવાનું છે દાખલો હંમેશા કેમ આવડે તમે સ્ટેપ બાય સ્ટેપ જાઓ આ આ આ આ પહેલો બીજો ત્રીજો ચોથો જે સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે તો યુવી ની રીત અને આઈએમપી દાખલો હવે આની અંદર પણ ઉદાહરણ નંબર નવ ની અંદર પણ મેં જાણી જોઈને એક્સ બાર અને વાય બાર લખ્યા નથી કારણ કે તમે જુઓ એટલે તમને ખબર પડે કે ભાઈ કેવી સુકામાં રીત થઈ તો સૌથી પહેલાં પહેલો સ્ટેપ રકમ આપણે લખશું બરાબર પેન્સિલને જોજો કેવી રીતે ફરે છે એકસો પંચાવન એકસો પાસઠ એકસો અઠ્ઠાવન એકસો બાસઠ એકસો ત્રેપન એકસો સાહીઠ ત્રેપન ત્રેસઠ છપ્પન સાહીઠ બાવન સાહીઠ રકમ તો લખતા આવડે આ બે જે ખાના છે એ બે ખાના શેના આપેલા છે રકમના આપેલા છે હવે સરવાળો આનો સરવાળો નવસો ને ત્રેપન આનો સરવાળો ત્રણસો ને ચોમાલીસ એટલો કરતા તો આવડે સરવાળો હવે એક્સ બાર શોધવાનું સૂત્ર જે આપણને બુકમાં જોવાનું છે મેં અહીંયા લખ્યું નથી કારણ કે તમે જુઓ એટલે એક્સ બારનું સૂત્ર એક્સ બારનું સૂત્ર શું હશે સિગ્મ એક્સ છેદમાં એન સિગ્મ એક્સ નવસો ત્રેપન એક બે ત્રણ ચાર પાંચ ભાગ્યા છ કરશો એટલે પોઈન્ટમાં જવાબ આવશે પછી ત્રણસો ચુમાલીસ વાય બાર એક બે ત્રણ ચાર પાંચ છ ત્રણસો ચુમાલીસ ભાગે છ કરશો એટલે અહીં એન કેટલા છે એન તો છ છે એક્સ બાર અને વાય બાર ફરીથી સેની અંદર આવ્યા અપૂર્ણાંકની અંદર આવે હવે અપૂર્ણાંકની અંદર આવ્યા તો આની અંદર આપણને ખાસ એ જોવાનું છે કે અહીં એક્સ વાયની રીત નહીં થાય હવે એનું કારણ સમજજો નહીં તો પ્રશ્ન થશે કે યુવીની રીત કેમ થઈ તો અહીં એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંકમાં છે એક વસ્તુ એ છે પછી અહીં રકમના આંકડા તમે જોઈ શકો છો મોટા છે મોટા છે એટલે કેમ એકસો પંચાવન એકસો પાસઠ એકસો અઠ્ઠાવન બાસઠ ત્રેપન સોથી ઉપર છે ત્રેપન ત્રેસઠ છપ્પન સાહીઠ બાવન પોઈન્ટ એમ તો તમે એક્સ વાયની રીતથી કરી શકો છો પણ બોર્ડની અંદર જ્યારે ફરજીયાત યુવીની રીતનો ઉલ્લેખ કરશો તો તમને યુવીની રીતથી કરવું જ પડશે તો આ દાખલો યુવીથી થાય છે એના માટેનું એક રીઝન અથવા એક કારણ એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંકમાં આવે છે ચોપડીમાં જો આવે છે પછી રકમ સો થી ઉપર છે રકમ મોટી હોય જ્યારે આપણે સૂત્ર સમજાવ્યા હતા ત્યારે કીધું તું એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંકમાં આવે બરાબર અને રકમ સો થી ઉપર હશે પછી ઘણા કે સાહેબ વાયની રકમ ક્યાં સોથી ઉપર છે તો બેમાંથી કોઈ એકની રકમ પણ સોથી ઉપર ગઈ તો પણ કઈ રીત થશે યુ વીની રીત થશે કારણ કારણ એ છે કે એક્સ વાયની રીતથી ગણતરી અઘરી પડી જાય છે એટલે યુવીની રીત શોર્ટકટ છે શોર્ટકટ છે એટલે આપણે એને ઈઝીલી કરી શકીએ છીએ તો સૌથી પહેલા આપણે યુવીની રીત જ્યારે ગણવા બેસીએ તો ખાસ એ જોવાનું છે કે આની અંદર આપણે એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંકની અંદર આવ્યા છે મિત્રો તમે જોયું કે એક્સ બાર કેટલો એકસો અઠ્ઠાણું પોઈન્ટ ત્રાસી મેં લખી નાખીએ વાયબાર કેટલો સત્તાવન પોઈન્ટ તેત્રીસ હવે આપણે સૌથી પહેલાં ખબર પડી ગઈ કે યુવીની રીતથી દાખલો થાય છે તો યુવીની રીતના દાખલો કરતી વખતે સૂત્ર આર એન સીગમાં યુ સિગ્મા વી સીગમા યુ સિગ્મા વી ઉપર અહીંયા એક્સ વાય હતો અહીંયા એક્સની એક્સનું સ્થાન કોણે લઈ લીધું છે તો એક્સનું સ્થાન લીધું છે યુએ અને વાયનું સ્થાન કોણે લીધું છે વીએ તો આગળનું સૂત્ર આવડતું હોય તો આમાં ક્યાંક ગોખવાની જરૂર નથી એક્સ વાય હતા યુ વી એક્સ યુ વાય વી એન્ડ સીગમાં યુ સ્ક્વેર અહીંયા આપણે એક્સ સ્ક્વેર લખતા હતા તો યુ સ્ક્વેર સીગમાં એક્સ આખા કૌશનો સ્ક્વેર તો યુ નો સ્ક્વેર તો સૂત્ર આપણને જે આગળના વિડીયોની અંદર હતો એ જ છે એક્સના બદલે યુ વીના બદલે વાય એ ખાસ આપણને જોવાનું છે હવે ખાના કયા બનશે આની અંદર જે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એ ખાના જે છે ખાના ખાસ સમજવાના યુ પછી વી યુ વી યુ સ્ક્વેર વી સ્ક્વેર જ્યારે એક્સ રીતમાં બનતા તો x અને વાય એક્સ વર્ગ વાય વર્ગ આમાં યુ અને વી અલગથી બને છે કારણ કે યુ અને વી તો નથી યુ ને વી શોધવા પડે તો યુ અને વી બનાવવા પડે પછી યુ વી પછી યુ વર્ગ વી આમાં જરૂર પડશે હવે શું કામ બનાવો છો એનું કારણ અહીંયા યુ અને વી છે તો આ તો એક્સ અને વાય છે તો યુ અને વીનો ખાંડો જોઈશે પછી યુ ગુણાકારનો ખાંડો જોઈશે અહીંયા યુ નો અને વી નો ખાનો જોઈશે આટલા માટે હવે યુનો ખાનો કેમ બને તો યુના ખાનાનું સૂત્ર મેં આગળ લખ્યું છે પહેલા વિડીયોમાં એક્સ માઇનસ એ અહીંયા હાર્યું એક્સ યુ બરાબર એક્સ માઇનસ આ એ છે એ ક્યાંથી આવ્યા એકસો અઠ્ઠાવન ક્યાંથી આવ્યા આ એકસો અઠ્ઠાવન માટે અહીંયા જોવાનું એક્સ બાર કેટલા એકસો અઠ્ઠાવન તેત્રીસ ચોપડીની અંદર તમે જોશો તો જ ખબર પડશે જે વિદ્યાર્થી ચોપડી વગર વિડિયો જોવા બેસે છે એનો કાંઈ મતલબ જ નથી ચોપડી સાથે જ એને વિડીયો જોવો પડશે આ ગણતરી છે ગણતરીમાં રકમ તમને સામે રાખવી પડે એકસો પોઈન્ટ છે એમાંથી આપણે એ ધારશું હવે અહીંયા કેટલા ધાર્યા એક્સમાંથી એ કેટલા ધાર્યા એ તો આપણે એ ધાર્યા એકસો ને કેટલા ધાર્યા અઠાવન એકસો અઠ્ઠાવન અહીંયા લખી દીધા હવે અહીંથી છે માથાકોટ શરૂ થાય સાહેબ એકસો અઠ્ઠાવનને શું કામ તો જોવાનું એક્સ બાર જે જવાબ આવે છે એની આજુબાજુનો રાઉન્ડ ફિગર ધારવાનો કોઈ વિદ્યાર્થી એકસો પચાસ પર ધારી શકે છૂટ એકસો પંચાવન ધારી શકે છૂટ છે એકસો સાહીઠ ધારો તો પણ છૂટ એકસો પાસઠ ધારો તો પણ છૂટ છે એકસો પંચાવનથી એકસો સાઠની વચ્ચે તમે ગમે આંકડો ધારશો તો જવાબ આવશે પણ પોઈન્ટમાં નહીં બરાબર તો એના માટેની છૂટછાટ છે કે તમે ગમે તે ધારી શકો છો તો એકસો અઠાવન પોઈન્ટ ત્રાશી છે મેં પ્રોપર એકસો અઠ્ઠાવન ધાર્યા છે એક્સમાંથી એકસો અઠ્ઠાવન બાદ કરીશ

V નો સૂત્ર છે શોધવાનો વી બરાબર વાય માઇનસ બી વોટ ઇઝ બી ધારે લો બી ક્યાંથી ધારવાનો જુઓ વાય બાર એકાવન પોઈન્ટ કેટલા છે અહીંયા એકાવન પોઈન્ટ તેત્રીસ પોઈન્ટ દેખાતું નથી એટલે ફરીવાર લખું એકાવન પોઈન્ટ તેત્રીસ બરાબર આ તમે ચોપડીમાં જોશો એકાવન પોઈન્ટ તેત્રીસ છે એકાવન પોઈન્ટ તેત્રીસમાં આપણે એકાવન ધાર્યા છે તો પણ ચાલશે બરાબર સોરી છે ચાલો સત્તાવન સત્તાવન લાખ સાઈઠ ધારવા છે તો વાય માઇનસ સાઈઠ કર અહીં ચાલીસ ધારવા છે તો ચાલીસ લાખ ત્રેપન થી સાઈઠ ની વચ્ચેનો ધારો તો જલ્દી દાખલો થાય બાકી ધારવામાં તમે ગમે ધારી શકો છો પણ યુઝઅલી શું થાય અહીંયા જે રકમ છે ને એને વળગી લેવાનો ત્રેપન અને સાહીઠ નો વચ્ચેનો ગાળો તમે ધારો તો જવાબ જલ્દી થશે ધેટ્સ વાય ધારવામાં આપણે બીજી એક સરળ સમજૂતી આપી દઉં હંમેશા એક્સ બાર અને વાય બાર ઉપરથી ધારવાનું એક્સ બાર અને વાય બાર જે આપેલા છે એની આજુબાજુનો ધારશો તો પાંચ સાત મિનિટની અંદર દાખલો ખતમ ફિનિશ જો બહુ ઊંડાણમાં ગયા કે ના સાહેબ આ ધારે છે તો હું તો કાંઈ બીજો ધારીને અખતરો કરીશ તો નહીં સહેલું છે કે એક્સ બાર અને વાય બારનો આજુબાજુનો ધારો એકસો અઠાવન પોઈન્ટ એકસો અઠ્ઠાવન ધાર્યું સત્તાવન પોઈન્ટ તેત્રીસ સત્તાવન ધાર આવી અઠાવન એકસો પચાસ ધારે તો શું ફરક પડે જવાબ તો આવવાનો જ એકસો દસ ટકા જોબ આવશે એની ગેરંટી અને ખાતરી હું લઉં છું એવું થશે જ નહીં કે જોબ આવતો નથી નહીં આવે જોબ ક્યારે જ્યારે આપણે ગણતરી ખોટી કરશું ત્યારે હવે ત્રેપન માંથી સત્તાવન બાદ માઇનસ ચાર ત્રેસઠ માંથી સત્તાવન બે ખાસ યુ અને વી નો ખાનાનો સરવાળો કેલ્ક્યુલેટરથી કરવાનો કેલ્ક્યુલેટરમાં અગિયારમાં ધોરણમાં મેં શીખાડ્યું હતું માઇનસ ત્રણ વત્તા સાત વત્તા જીરો વત્તા ચાર વત્તા માઇનસ પાંચ વત્તા બે તો પાંચ આવે જેને મોઢી ફાવે મોઢે કરે ને તો કેલ્ક્યુલેટરથી માઇનસ ચાર છ માઇનસ એક ત્રણ અને પાંચ પ્લસ ત્રણ આ બધાનો સરવાળો કેલ્ક્યુલેટરથી બે પાંચ અને બે જો આ ખોટો આવ્યો તો પછી ખાલી ગધા મજૂરી થાય છે કામ થશે નહીં યુવી નો ખાનો ઝડપથી ચાર ગુણ્યા ત્રણ ચાર તેરી બાર માઇનસ માઇનસ પ્લસ છ સત્તા બેતાલીસ જીરો કે જીરો ચાર તેરી બાર પચું પચું પચીસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ લખ્યો અહીંયા તો ગયા ત્રણ દુ છ સરવાળો સત્તાણું યુ સ્ક્વેર આનો વર્ગ આનો નહીં આનો તો ક્યાંય પહોંચી જશો યુ નો ત્રણ નો નવ સાત નો ઓગણપચાસ જીરો નો જીરો ચારનો ચોસઠ પાંચ પચીસ બે નો ચાર સરવાળો એકસો ને ત્રણ વીસ સ્ક્વેર અહીં ભલે દેખાતું નથી તો પણ તમને એટલું તો ખબર પડે ચાર સોળ છ છત્રીસ એક એક ત્રણ નો નવ પાંચનો પચીસ ત્રણ નો નવ સરવાળો છન્નો આ ખાનામાં ન આવડે એવું કાંઈ નથી અથવા જે છે યુ અને વી છે યુ વી સ્વેર અને વી સ્કવેર એકદમ સહેલા છે લખી રાખ્યું છે બધું સમજણ આપી દીધી કિંમત મૂકીએ એન છ જેને એક્સ વાયના સૂત્રમાં કિંમત રાખતા આવે એના માટે આ ઈઝી છે યુ વી સત્તાણું આ રે આ સત્તાણું આલો યુ આ નથી આ છે પાંચ બરાબર વી આ રહ્યો બે અહીંયા બે મૂક્યા નીચે આવી જાઓ એન છ એન ક્યાંથી આવ્યા એક બે ત્રણ ચાર પાંચ છ યુ સ્કવેર આર્યો એકસો ત્રાણ મૂક્યો અહીંયા પાછો h પાંચ પાંચ એનો શું કરવાનો વર્ગ પાછો વર્ગ મૂળ અહીંયા એન છ વી સ્ક્વેર છનું બરાબર વી બે નો વર્ગ તો આ વારંવાર આપણે સમજાવ્યું છે નીચે આવી જાય સત્તાણું ગુણ્યા છ પાંચસો બ્યાસી પાંચ દસ એકસો ત્રણ ગુણ્યા છ છસો અઢાર પાંચનો વર્ગ પચીસ છન્નું ગુણ્યા છ પાંચસો છોતેર બેનો ચાર આવી ગયો આગળ ચાલીએ પાંચસો બ્યાસીમાંથી દસ બાદ બોતેર છસો અઢારમાંથી પચીસ બાદ પાંચસો ત્રાણું પાંચસો છોતેરમાંથી ચાર બાદ પાંચસો ને બોતેર આ એમને એમ રાખ્યો પાંચસો ત્રાણું ગુણ્યા પાંચસો બોતેરનો આપણે અહીં શું કરીએ છીએ અહીં ગુણાકાર આ બેનો ગુણાકાર તેત્રીસ એકાણું ગુણાકાર કર્યો હવે અહીંથી આપણે આનો શું કાઢીએ છીએ વર્ગમૂળ તેત્રીસ એકાણું છનું વર્ગમૂળ પાંચસો બ્યાસી ચાલીસ પોઈન્ટ ચોપન કેલ્ક્યુલેટરમાં જેટલા બતાવે છે લખી નાખો ટેન્શન લેવાની શું જરૂર છે પાંચસો ભાગ્યા પાંચસો બ્યાસી પોઈન્ટ ચોપન એટલે જોબ આવે કેટલો અઠ્ઠાણું એકવીસ એટલે ફાઇનલ જોબ આપણો આવ્યો અઠ્ઠાણું એકવીસ આ ગણતરી તો તમે ચોપટીની અંદર પણ જોઈ શકો છો ક્યાં છે એ સમજવામાં ન આવીએ તો ખાસ અને ખાસ આ વિડીયોમાં સમજવાનું એક જ વસ્તુ છે કે જ્યારે આપણે એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંકમાં હોય છે રકમ સૌથી મોટી હોય છે ખાસ એ જ વસ્તુ બોલું છું કે આ રીત ક્યારે થશે એક્સ અને વાય બાર અપૂર્ણાંકમાં છે પોઈન્ટમાં છે એક્સ અને વાયની રકમ અથવા બેમાંથી એકની રકમ મોટી છે તો એ યુવીની રીત થશે યુ અને વી રીતમાં યુ અને વી નો ખાનો અતિ ઇમ્પોર્ટન્ટ ક્યાંથી આવ્યા લાસ્ટ વાર હજી સમજાવ આર્યા એકસો અઠાવન પોઈન્ટ ત્રાસી એક્સ બાર એના આપણા આજુબાજુ નું એકસો અઠાવન એકસો પચાસ ધારજો તો પણ થઈ જશે એકસો સાઈઠ ધારજો તોય થશે એકસો ત્રેપન ધારજો તોય થશે એકસો બાસઠ ધારજો તોય થશે જેને જે ધારવું છે એનાથી એકસો દસ ટકા થશે એવું બનશે જ નહીં કે સાહેબ મેં એકસો અઠ્ઠાવન ધાર્યો અને એકસો સાહીઠ ધારે જવાબ ના આવ્યો ખોટી વાત બરાબર રકમમાં તમે ભૂલ કરો છો આ સરવાળા તમે ખોટા કરો તો પછી એમાં કેલ્ક્યુલેટર શું કરે ને સાહેબે શું કરે તો આપણને આ ખાસ જોવાનું છે જો જવાબ આપણો નથી આવતો તો ભૂલ ક્યાંથી પકડવાની પહેલાં આ બેના સરવાળા ચેક કરવાના અહીંયાથી તમને ભૂલ મળી જશે અહીં તમે બાદ બાકી ખોટી કર્યું દાખલા તરીકે એકસો પચાવનમાંથી એકસો અઠ્ઠાવન છે ઊંધું નથી બરાબર એકસો અઠ્ઠાવનમાંથી એકસો પચાવનમાંથી એકસો પચાસ પંચાવનમાંથી એકસો અઠાણું તો માઇનસ ત્રણ આવે અહીંયા તમે માઇનસ ત્રણ ન લખો તો પછી કેમ થાય ગડબડ ગોટાળા થાય અહીંયા માઇનસ ત્રણ ન લખો તો ચાર તેરી માઇનસ બાર આવે અહીંયા માઇનસ બાર આવે તો અહીંયા જવાબ ફરી જાય અહીંયા અને જવાબ પર એટલે આખા દાખલાનો જવાબ ફરી જશે તો ખાસ વિદ્યાર્થીઓને વિનંતી છે કે કોષ્ટક બનાવી દીધા બાદ સરવાળા દરેક જણ બે બે વાર ચેક કરશે સરવાળો ચેક કરો આનો ચેક કરો રીચેકનો બટન કેલ્ક્યુલેટરમાં આનો ચેક કરો આનો ચેક કરો આનો સરવાળો કેલ્ક્યુલેટરમાં ચેક કરો યુનો અને વીનો સરવાળો પર ચેક કરો અહીંથી સૂત્રની અંદર પછી કિંમત મૂકો તો હજી તો આપણે આનો એક દાખલો લીધો છે એવા બે ત્રણ દાખલા આપણે લેશું તો તમને ધીમે ધીમે સમજણ પડશે નેક્સ્ટ વિડીયોમાં છે એ તમને બીજા દાખલા લેશું અને આના જેવું દાખલો તમે હોમવર્કની અંદર ગણશો એટલે તમને ક્યાં પ્રોબ્લેમ થાય છે એ તમને નેક્સ્ટ વિડીયોમાં જોવાનું કે મેં ક્યાં ભૂલ કરી બરાબર તમે ક્યાં ભૂલ કરી અને ક્યાં તમને છે એ પ્રોબ્લેમ થાય છે ક્યાંથી પાછો તમે નેક્સ્ટ વિડિયોમાં જોશો એટલે તમને સો ટકા આવડી જશે તો આજના વિડીયોની અંદર આપણે યુ અને વીની રીત લીધી જે અતિ ઇમ્પોર્ટન્ટ હતી નેક્સ્ટ વિડિયોમાં આપણે આજે આ જ રીત કન્ટિન્યૂ કરશું અસલામ વાલેકુમ